જય દ્વારકાધીશ. ગતિશીલ ગુજરાતની ગતિને અત્યારે અટકાવાઈ રહી છે આરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાલ, એસટી કર્મચારીઓ દ્વારા એસટી બસ ડિપોની અંદર હડતાલ, અને આજે અભ્યાસ પર બ્રેક લાગેલી છે કારણ કે ગુજરાતના પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા આજે હડતાલ કરવામાં આવી હતી. પણ હાલ મળેલી બ્રેકિંગ ન્યૂઝ મુજબ અત્યારે 30 કલાકોની અંદર આ પ્રાથમિક શાળાના શિક્ષકોની હડતાલ જે સમેટાઈ ગઈ છે. ભૂપેન્દ્રશ્રી ચુડાસમા આપણા શિક્ષણ મંત્રી દ્વારા નિવેદન આપ્યા બાદ, ધારણા આપ્યા બાદ, તો આવો આ બ્રેકિંગ ન્યૂઝ વિશે વધુ જાણીએ. અમારા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો અને એની માંગણીઓને સરકાર પાસે પૂરી કરવા માટે આ હડતાલ પાડવામાં આવી છે. આ અગાઉ પણ 11 તારીખે જિલ્લા કક્ષાએ અમારા સંઘ દ્વારા ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું વિક્રમભાઈ મેડમને, અને ધરણા કરવામાં આવ્યા. ત્યારબાદ 15 તારીખે અને 16 તારીખે ગાંધીનગરની અંદર ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી અને ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો. અમે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે જ અમારી માંગણીઓ રજૂ કરીએ છીએ, છતાં પણ સરકાર દ્વારા આનો કોઈ ઉત્તર આપવામાં ના આવ્યો, ત્યારે આજે અમારે આ આંદોલનકારી રસ્તો અપનાવવો પડ્યો અને આજે 22 તારીખે અમારે ગાંધીનગરમાં અમારા બહુ મોટો 10,000 જેટલા શિક્ષકોનો સમૂહ ત્યાં એકઠો થયો અને વિધાનસભાની સામે આ આંદોલન કરવા જઈ રહ્યા. અને અહીંથી કોઈ શિક્ષકો ત્યાં ગાંધીનગર ગયેલા? હા, અહીંથી અમારા તાલુકામાંથી 40 જેટલા શિક્ષકો આ આંદોલનમાં ભાગ લેવા માટે ગયા છે. અને હમણાં હાલ મળેલી માહિતી છે કે આ આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નિવેદન અપાયું છે, તો આ નિવેદન શું છે અને હવે હાલ આંદોલનની અને હડતાલની સ્થિતિ શું છે? હા, અમારા સંઘના રાજ્ય પ્રમુખ શ્રી દિગુભા સતીશભાઈ એ લોકોએ ભૂપેન્દ્રસિંહ સાથે મિટિંગ કરી છે અને આપણા શિક્ષણ મંત્રીએ એવી ધારણા આપી છે, ધરપત આપી છે કે તમે સૌ ધીરજ રાખો, અમે તમારી માંગણીઓને સંતોષવા માટે 3 સભ્યોની 3 નેતાઓની કમિટી બનાવી છે, એની અંદર તમારી માંગણીઓની બધી ચર્ચા કરવામાં આવશે અને બને એટલો અમે તમારો વહેલી તકે વધારેમાં વધારે ઉકેલ લઈ આવવાનો પ્રયત્ન કરશું, તમારા પ્રશ્નો અને માંગણીઓને સંતોષવાનો પ્રયત્ન કરશું એવી ધરપત આપી છે. એટલે શિક્ષકો શાંતિપૂર્ણ રીતે જ પોતાની માંગણીઓ સંતોષવા માગે છે અને આજે શાળાનું કાર્ય ન અટકે એના માટે પણ શાળાઓમાં વિદ્યા સહાયકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, મધ્યાહ્ન ભોજન પણ શાળાઓમાં ચાલુ રહ્યું છે. શિક્ષકો એવું નથી ઈચ્છતા કે બાળકોનું શિક્ષણ કાર્ય બગડે, એટલે બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે એવી રીતે ગાંધી ચિંધ્યા રાહે અમે આ આંદોલન કર્યું છે. શિક્ષકો પોતાની માંગ સંતોષવા માગે છે સરકાર પાસે શિસ્ત રીતે અને સારી રીતે અને શાંતિપૂર્ણ, જે માટે તેને કમિટીઓ રચાય છે, 3 સભ્યો નિમણૂક થઈ છે અને શિક્ષણ મંત્રી દ્વારા ધારણા આપવામાં આવી છે કે આપની માંગણીઓને સંભળાશે અને વહેલી તકે તેઓનો કોઈ નિર્ણય અને ચુકાદો આવશે. અને શિક્ષકો પણ માગે છે કે કોઈ અભ્યાસ ન બગડે, આ માટે થઈને વિદ્યા સહાયકો દ્વારા શિક્ષકો જે પણ આંદોલનમાં હડતાલ પર છે એ બરાબર છે, પણ એ સિવાય વિદ્યા સહાયકો દ્વારા પણ સ્કૂલ અને છોકરાઓનો અભ્યાસ ચાલુ છે, મોટી વાત કહેવાય. કેમેરામેન ધનવંત વાડા સાથે વૃંદા પાઠિયા, દ્વારકા ટીવી, જય દ્વારકા.